સતકેવલ સાહેબ કેમ છો બાળકો આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર ચાર વેપારી શાસકો કેવી રીતે બન્યા તેની શરૂઆત કરીશું તેમાં આપણે સહાયકારી યોજના અને ખાલસા નીતિ વિશે જાણીશું ચાલો બાળકો આપણે પાઠની શરૂઆત કરીએ નંબર ચાર વેપારી શાસકો કેવી રીતે બન્યા એટલે કે જે અંગ્રેજો હતા એ ભારતમાં વેપાર કરવા આવ્યા હતા પરંતુ એ શાસકો કેવી રીતે બની ગયા તેની આ પાથમાં રજૂઆત છે કે કેવી રીતે એ લોકોએ શાસન કરવાનું ચાલુ કર્યું તો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા જય અને મિટાલી બે બિલાડી અને વાંદરાની બાર વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા તો બાળકો રિસેસમાં જે રિસેસ પડી એટલે પુસ્તકાલયમાં બાળકો વાંચન કરતા હતા અને એ એક વાર્તા વાંચતા હતા બે બિલાડી અને વાંદરાની આ વાર્તા તમે બધા જ જાણો પણ છો કે બે બિલાડી એક રોટલા માટે ઝઘડી રહી હોય છે અને એમાં વાંદરો આવીને શું કરે છે કે એ રોટલો ખાઈ જાય છે એટલે કે મીન્સ એની ભાગ આવી જાય છે અને બે બિલાડીઓને કશું મળતું નથી ખરેખર એ રોટલો કોણ લાવ્યું હતું એ બે બિલાડી એક બિલાડીએ જોયું અને એ બે બિલાડીઓ ભેગા એને લેવાની કોશિશ કરી એ બેમના ઝઘડામાં ત્રીજું વાંદરા ભાઈ ફાવી ગયા તો આવું જ કંઈક આપણા આપણા દેશમાં આવું આવું જ કઈક અંગ્રેજોએ પણ આ નીતિ અપનાવી હતી તેના વિશે વાત કરીએ તો બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળ મિત્રો આ પણ એક નીતિ છે કે બેની લડાઈમાં ત્રીજો જ ફાવે અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો સર એ કેવી રીતે એટલે જયે સવાલ પૂછ્યો કે સર એ કેવી રીતે એટલે વર્ગ શિક્ષકે કહ્યું કે સારું ચાલો વર્ગમાં હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ ઉપર પોતાની હકુમત સ્થાપી તેની વાત કરું એટલે એમના જે વર્ગ શિક્ષક હતા એમને કહ્યું કે ચાલો હું તમને વર્ગમાં જઈને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ પર પોતાનો પોતાની સત્તા કેવી રીતે સ્થાપી તેની વાત કરે અઢારમી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક સિટીઝ પર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા મેં તમને આગળ કહ્યું ને કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા માટે આવ્યા હતા પર શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી તો પછી તેઓ આખા ભારતમાં શાસક કેવી રીતે બની ગયા આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે મૂળ તો તેમને તેમનો વ્યાપાર વધારવો હતો આથી સરળતા માટે રાજકીય વર્ગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી હવે જુઓ બાળકો વેલેસ્લીની વિસ્તાર યોજના એટલે વેલેસ્લી એ ગવર્નર જનરલ બની ને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી એટલે એ વખતે શું હતું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે એકદમ હરીફાઈ ચાલતી હતી જેવી તમારામાં થાય છે ને કે આ એક્ઝામ આવે અને હોશિયાર વિદ્યાર્થીઓ હોય બે તેમાં હરીફાઈ ચાલે કેવી કે આ વખતે મારો જ નંબર આવવો જોઈએ એવી રીતના અહીંયા પણ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં કેવું હતું કે કોણ અમારા એ બે જે દેશો છે એમાં સૌથી વધારે તાકતવર રહેવું હતું તો ભારતમાં ફ્રેન્ચો તાકતવર ન બને એટલે કે એ તાકતવર ન બને તે માટે શું કરવામાં આવ્યું કે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી એટલે કે ભારતમાં અંગ્રેજની સત્તા આવે એના માટે વેલેસ્લીએ શું કરી એક યોજના બનાવી જેને સહાયકારી યોજના કહે છે હવે જુઓ બાળકો એમાં એવું છે કે વે સહાયકારી યોજના બનાવવી કેમ પડી એનું કારણ આ એક જ છે કે ભારતમાં ફ્રેન્ચો શક્તિશાળી ન બને તેમજ દેશી રાજ્યો છે એમાં અંગ્રેજ સત્તા તે માટે સહાયકારી યોજના બનાવી આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યએ ઉપાડવો પડતો આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં આ યોજના સ્વીકારે જો દેશી રાજ્ય આ યોજના સ્વીકારે તો શું થાય કે એમને અંગ્રેજી લક્ષ લશ્કર રાખવું પડતું અને એ લશ્કરનો જે ખર્ચ હોય સૈન્યનો ખર્ચ હોય એ દેશી રાજ્યો ઉપાડતા પરંતુ શું થાય કે એમના જે દેશી રાજ્યો હોય એ એ યોજના સ્વીકારી પછી શું થાય કે એ દેશી રાજ્યોમાં એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવો પડતો અને એમને દેશી રાજ્યોને એ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં વેલેસલીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા જેમાં નિજામ મૈસૂર અયોધ્યા ગાયકવાડ મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે એટલે કે આ જે સહાયકારી યોજના છે એના એના ભોગ આમ નિજામ મૈસૂર અયોધ્યા ગાયકવાડ અને મરાઠા આ રાજ્યો બની બન્યા હતા દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી એટલે શું થાય શરૂઆતમાં રાજવીઓ રાજાઓ હતા એ લોકોને શું હતું કે આ સલામતી અને મદદ લાગતી હતી કેમ કારણ કે આ જે યોજના સ્વીકારે તો શું થાય એમને અંગ્રેજી લશ્કર મળતું હતું એટલે એ લોકોને એવું લાગતું હતું કે અંગ્રેજી લશ્કર આપણા ત્યાં આવે છે રાજ્યમાં તો શું થાય આપણી સાચવણી પણ થાય અને શું થાય સલામતી પણ રહે પરંતુ તેઓ જાણતા ન હતા કે એમ એમના થ્રુ એક પ્રતિનિધિ અંગ્રેજ પ્રતિનિધિ રાખવામાં આવતો હતો અને એ લોકો એ લશ્કરનો ઉપયોગ જ કરી શકતા ન હતા એટલે એક જાતની શું થઈ એ ખરેખર તો ગુલામી ગુલામી જ થઈ હતી વેલેસ્લીની આ વિસ્તાર યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિજામ બન્યો પછી મૈસૂર અને અયોધ્યા બન્યા એટલે કે સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર કોણ હતો હૈદરાબાદના હૈદરાબાદ રાજ્યનો નિજામ ત્યારબાદ તાંજોર કર્ણાટકના પણ આવા જ હાલ થયા મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમણે પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા એટલે મતલબ કે અંગ્રેજોએ શું કર્યું કે પેલી વાર્તા પ્રમાણે બે બિલાડી અંદર લડતી હોય ત્યારે એ ત્રીજો ફાવે એવી જ રીતના એ લોકોએ શું કર્યું અંદરો અંદર લડાઈ કરાવી અને એનાથી એ લોકોએ જે અંદરો અંદર લડ્યા અને એ લોકોએ પછી સહાયકારી યોજના અપનાવી અને પોતે જ એ ભોગ બની ગયા મરાઠાઓ સાથે લડાઈ કરીને નિજામને ભારે ખુવારી વેઠવી પડી હતી આથી તેણે સૌથી પહેલા આ યોજના સ્વીકારી ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલા જ અંગ્રેજોની હતું નાના સંઘો અવસાન ઝઘડા થયા એટલે એક પછી એક જે મરાઠા રાજ્યો હતા તેમાં શું થવા માંડ્યું કે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો નીતિ ના એ લોકો ભોગ બની ગયા અયોધ્યા ગોરખપુર તાંજોર કર્ણાટક ફરૂકાબાદ એ વગેરે પણ એક બીજા એમાં ખાલસા કર્યા આમ સાત વર્ષના ગાળામાં વેલેસ્ટલી કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વપોરી બનાવી એટલે કે એને આ સાત વર્ષ દરમિયાન શું કર્યું કે આ સહાયકારી યોજનાની મદદથી અંગ્રેજ સત્તાને ટોચ પર બનાવી એટલે શ્રેષ્ઠ બનાવી દીધી જુઓ બાળકો વેલેસલી એ દાખલ કરી સહાયકારી યોજના એનો હેતુ શું હતો કે પહેલો મેન હેતુ શું હતો કે ફ્રેન્ચો એ ભારતમાં તાકાતવાળ ન બને અને દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવો બીજું એની વિશેષતા શું હતી કે યોજના સ્વીકારનાર રાજ્યએ અંગ્રેજ લશ્કર રાખવું પડતું અને તેમનો ખર્ચ ભોગવવો પડતો રાજ્યમાં અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો અંગ્રેજ સિવાય બીજા કોઈ પ્રદેશીની પરદેશીની ને નોકરીમાં ન રાખી શકાય એમાં ભોગ બન્યા રાજ્યો તે કયા કયા હૈદરાબાદ મૈસૂર અયોધ્યા ગાયકવાડ મરાઠા તાંજોર અને કર્ણાટક અને એ લોકોની અંગ્રેજીની ટીકા એ હતી ભાગલા પાડો અને રાજ કરો એટલે ડિવાઈડ એન્ડ રૂલ ડિવાઈડ એન્ડ રૂલ એ એને અંગ્રેજી વર્ડ્સ છે એના જો અહીં તમને વેલેસ્ટલીનો ફોટો દર્શાવવામાં આવ્યો છે અને વેલેસ્ટલીની લડાઈનું દ્રશ્ય દર્શાવવામાં આવેલું છે નકશામાં તમને વેલેસ્ટલીની સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો દર્શાવવામાં આવેલા છે ભારતમાં અવધ ગ્વાલિયર ઇન્ડોર નાગપુર હૈદરાબાદ અને પુણે ભ્રીતિ સરો સમગ્ર ભારતમાં ફેલાયા એટલે કે વેલેસ્ટલીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર નિજામ અને મરાઠા સરદારો બન્યા પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં પણ આગળ વધી ગયા નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી એટલે નેપાળમાં એ લોકોને થોડો ભય લાગ્યો એટલે એમને મિત્રતા પહેલાં બાંધી દીધી ત્યાર પછી અંગ્રેજોએ સરહદ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી એટલે શું થયું કે જે શીખ મહારાજા રણજીતસિંહ હતા તેમની સાથે શું કર્યું એમને મિત્રતા બાંધી કેમ કારણ કે એ પંજાબના હતા અને એમાં શું હતું કે એ મહારાજા રણજીતસિંહ હતા એ એકદમ શક્તિશાળી હતા એટલે શાસક હતા શાસન કરતા હતા એકદમ શક્તિશાળી હતા એટલે એમને અંગ્રેજોને બીક હતી કે આ જ્યાં સુધી છે ત્યાં સુધી એ અંગ્રેજોની સત્તા પંજાબમાં લાવી શકે નહીં એટલે શું થયું કે એ લોકો એ એમની સાથે ખાલી મિત્રતા બાંધી વિગ્રહમાં જીત મેળવી સિંધમાં પણ સત્તા સ્થાપી શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી એટલે શું થયું કે પંજાબમાં શીખોનું સામ્રાજ્ય એકદમ એટલે કે એમની તાકાત જોઈને શું એ કર્યું અંગ્રેજોને એવું થયું કે એ લોકોને આપણે એમનું સામ્રાજ્ય હડપી લઈએ પરંતુ એ કેમ નહોતું બનતું કારણ કે જે રણજીત સિંહ હતા એ એવું એકદમ તાકાતવર હતા ત્યાંના એટલે એ એવું થવા દે નહીં આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી રણજીતસિંહે સમયમાં શક્તિશાળી શાસક હતા તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી એટલે કે જે રણજીતસિંહ હતા એમણે શું કર્યું હતું કે યુરોપીય અફસરો હતા એમની મજબૂત સેના ઊભી કરી હતી આસપાસના મોટા ભાગના પ્રદેશો પર તેમણે વિજય મેળવ્યો હતો તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી એટલે જ્યારે રણજીત સિંહ નું અવસાન થયું ત્યારબાદ શું થયું એ પંજાબમાં શું થવા માંડી એક અરાજકતા લાગવા માંડી કે હવે અહીંયા અંગ્રેજી અંગ્રેજની સત્તા સ્થાપી શકાશે એમ રણજીત જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માઠું મારવાનું હિંમત કરી શક્યા ન હતા હવે તેમને તક મળી ગઈ એટલે હાર્દિક જ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેમણે સિંખ શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું એટલે જે હાર્દીજ હતા ગવર્નર જનરલ તરીકે તેમણે ભારતમાં આવતા જ શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિ એકબીજા ભેદભાવ દર્શાવીને શું કરવા માંડ્યું અંગ્રેજી શાસન નીચે લાવી દીધું હવે જુઓ બાળકો અહીં તમને ચાર પ્રશ્નો વિશે વિચારવાનું કહ્યું છે એમાં પહેલો પ્રશ્ન છે અંગ્રેજોએ સૌ પ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી શા માટે તો બંગાળમાં જે નવાબ હતા સિરાજ ઉડ ડૌલા એ શું કર્યું હતું અંગ્રેજોએ બાંધેલા કોલકત્તાના વિલિયમ કિલ્લાનું નવું બાંધકામ એને તોડી નાખ્યું હતું આથી એ સિરાજ ડોલા અને અંગ્રેજ સૈન્ય વચ્ચે પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું એટલે કે પ્લાસીનું યુદ્ધ થયું એ દરમિયાન શું થયું હતું કે અંગ્રેજોની જીત થઈ એટલે એ અંગ્રેજોને બંગાળની

ફક્ત એ ક્યારે આવ્યા હતા જે બંગાળના નવાબ હતા તેને સિરાજ ઉદ્દૌલા સાથે યુદ્ધ થયું અને એ દરમિયાન એ અંગ્રેજો જીતી ગયા હતા અંગ્રેજોએ સૌ પ્રથમ ત્યાં જ બંગાળમાં પોતાની સત્તા સ્થાપવાનું સ્થાપી આગળ શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો પર અંગ્રેજોને સત્તા કેમ સ્થાપવી હતી તો ઉત્તર ભારતમાં પોતાની એટલે કે આ જે શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો છે એમાં સત્તા એ લોકોને સ્થાપવી હતી કેમ કારણ કે એ વાયવ્ય સરહદો પર આવેલા હતા એ જે શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો છે એ ભારતની વાયવ્ય સરહદ પર આવેલા હતા જો આ પ્રદેશો પર એ લોકો પોતાની સત્તા સ્થાપી દે તો આ સરહદેથી કોઈ વિદેશી આક્રમણ થાય તો તેને એ રોકી શકે તેથી આ લોકો શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો ઉપર અંગ્રેજોને સત્તા સ્થાપી હતી એનો મેઇન હેતુ શું હતો કે આ જે પ્રદેશો છે એ ભારતની વાયવ્ય સરહદ પર સરહદ પર આવેલા હોવાથી કે એ લોકો ત્યાં સત્તા સ્થાપી દે તો કોઈક વિદેશી આક્રમણ થાય તો તેને રોકી શકે તેથી એ લોકોને ત્યાં સત્તા સ્થાપવી હતી બીજું અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા એનું બાળકો કારણ એ જ છે કે ભારતમાં અનેક નાના મોટા રાજ્યો હોય હવે આ રાજ્યો વચ્ચે અંડરો અંદર સંપ નતો અને એકતા ન હતી એટલે શું કરવામાં આવે કે એક રાજા બીજા રાજાને હરાવવા માટે શું કરે અંગ્રેજોના લશ્કરની મદદ લેતા હતા અને તેઓ શું કરતા હતા કે આગળ આપણે વેલેસલીની વાત કરીએ ને સહાયકારી યોજના કે સહાયકારી યોજનાથી એ લોકો અંગ્રેજોનું લશ્કરની મદદ લેતા અને શું કરતા કે તેનો તેમને એમની પાસે જે બંદૂક અને ટોપ જેવા આધુનિક શસ્ત્રો હતા એટલે એ લોકો યુદ્ધ કરતા અને અંગ્રેજોનું સૈન્ય નાનું હતું પણ આ જ કારણથી તેઓ પોતાની સત્તા ભારત સમગ્ર ભારતમાં સ્થાપી શક્યા અંદરો અંદર આપણા રાજાઓ જે હતા એ લોકોની અંદર અંદરો અંદર સંપ અને એકતા ન હોવાથી એ લોકો પોતાનું અહીંયા અંગ્રેજોનું સૈન્ય નાનું હોવા છતાં એ લોકો અહીંયા સત્તા સ્થાપી શક્યા અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા તેના કારણો વિશે વિચારો અને ચર્ચા કરો એ આ જ પ્રમાણે કે એ કેમ સ્થાપવા સફળ થયા કારણ કે આપણા જે નાના મોટા અનેક રાજ્યો હતા એમાં સંપ હતો નહીં અને એક રાજા બીજા રાજાને હળાવવા માટે અંગ્રેજોની મદદ લેતા હતા અને આપણા જે રાજાઓ હતા એ લોકોની એટલી લાંબી દ્રષ્ટિ નથી કે દેશનું હિટ જાળવી શકે એવી લાંબી દ્રષ્ટિ એટલે દીર્ઘ દ્રષ્ટિ કોઈ રાજામાં હતી નહીં અને એ લોકો શું કર્યું કે આ જે સહાયકારી યોજના અપનાવીને એ લોકો અંગ્રેજોના ગુલામ બની પોતાની હોય એને એ લોકો નાશ કરતા ગયા અને છેલ્લે સમગ્ર ભારતમાં અંગ્રેજ સત્તા સ્થાપી હવે આગળ છે ડેલ હાઉસી ખાલસા નીતિ ખાલસા નીતિ એટલે શું તો બાળકો આ જે લોર્ડ ડેલહાઉસી છે અહીંયા તમને ચિત્ર આપેલું જ છે એને ખાલસા નીતિ અમલમાં મૂકી હતી એટલે ખાલસા નીતિ એટલે કે દેશી રાજાની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું અંગ્રેજ શાસન નીચે મૂકવું શું કરવાનું ખાલસા નીતિ એટલે શું કે દેશી રાજાનો ની સત્તાનો અંત લાવી એને સીધું જ અંગ્રેજ શાસન નીચે રાખવું એટલે કે અંગ્રેજ શાસન કરવું તો વેલેસ્લે ની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને તેમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી જે આપણી સહાય સહાયકારી યોજના હતી એ સોરી આપણી એટલે અંગ્રેજોની જે સહાયકારી યોજના હતી એને પરાધીન બનાવવાની યોજના હતી એ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા આ રાજ્યોને બહાર કે અંદરનો ભોય ન જણાતા બિનજવાબદાર બન્યા તેમનો વહીવટ કેવો થઈ ગયો નબળો પડતો ગયો રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું આ એક ષડયંત્ર હતું ભારતીય શાસકો તેમાં ફસાયા અંગ્રેજોને બહાનું મળી ગયું રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માઠું મારવા લાગ્યા એટલે શું થવા માંડ્યું કે રાજ્યમાં વહી ગેરવહીવટ થાય છે એટલે ગેરવહીવટને નો નો ગેરવહીવટ થતો હોવાથી એ લોકોએ એનો ફાયદો ઉઠાવ્યો અંગ્રેજોએ કે એ જે રાજ્ય હતું એના જે કારભાર હોય એટલે એ એનું જે શાસન કરતા હોય એમાં એ લોકો માઠું મારવા માંડ્યા શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હતા પછી બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર અને પંજાબ પણ ખાલસાના ભોગ બનાવ્યા જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરાવવામાં આવતું આવી રીતે સતારા ઝાંસી નાગપુર વગેરે રાજ્યો ખાલસા નીતિના ભોગ બન્યા હતા ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા કોફીનો પ્રદેશ કપાસનો પ્રદેશ નો આશય હતો બ્રિટિશ સામ્રાજ્યને દર્દ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા હતા તેમના સમયમાં ભારતમાં મુંબઈથી થારા થાણા સુધીની સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી એટલે કે ઈસવીસન અઢારસો ત્રેપનમાં ભારતમાં મુંબઈથી થારા સોરી મુંબઈથી થાણા સુધીની સર્વ રેલવે સ્થાન રેલવે લાઇન શરૂ થઈ હતી આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ એટલે કે આ જે ડેલહાઉસી હતી એના સમયમાં જ ટપાલ પદ્ધતિ અને રેલવે લાઈન શરૂ થઈ હતી આ સમયે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો ડેલ થયોએ બાળ લગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃવિવા ધારો પસાર કર્યો હતો એટલે કે ડેલહાઉસીએ જ બાળ લગ્નનો વિરોધ અને વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યો હતો અને તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો હતો ઈસવીસન અઢારસો સત્તાવનમાં આ યાદ રાખજો બાળકો ઈસવીસન અઢારસો સત્તાવનમાં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા ખાતે શરૂ થઈ હતી એક આ યાદ રાખવાનું છે કે ઈસવીસન અઢારસો સત્તાવનમાં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ મુંબઈ ચેન્નઈ અને કલકત્તા ખાતે શરૂ થઈ હતી અને બીજું એ કે ઈસવીસન અઢારસો તેપ્પનમાં મુંબઈથી ઠાણા સુધીની સૌવ પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા એટલે કે આ જે સુધારાઓ કર્યા એને યુનિવર્સિટીઓ સ્થાપી અને રેલવે લાઇન શરૂ કરી તપાલ પદ્ધતિ શરૂ કરી એ બધું કેમ કર્યું હતું કે અંગ્રેજ શાસનનો એને વિસ્તાર કરવો હતો જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો પરંતુ આ માટે પ્રજાએ ઘણું ભોગવવું પડ્યું જો બાળકો ડેલ હાઉસીની ખાલસા નીતિ સહાયકારી યોજનાનો સ્વીકાર રાજ્યો બિનજવાબદાર જવાબદાર બન્યા વહીવટ કઠર્યો અને રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા સર્જાઈ કેમ એવું થયું એ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો એટલે કેમ કારણ કે રાજ્યો બિનજવાબદાર જવાબદાર બની ગયા એમને અંગ્રેજી લશ્કર સ્વીકાર્યું એટલે શું થયું કે અંગ્રેજી લશ્કરનો બધો જ ખર્ચ કોને આપવાનો હતો એ જે રાજ્ય સ્વીકારે આ યોજના સ્વીકારે એને એટલે એના લીધે એનો વહીવટ જે હોય એ બદલાય ને કેવી રીતના જેવી રીતના તમારા ઘરમાં જો ખર્ચો હોય હવે ખર્ચામાં બીજો ખર્ચો એક્સ્ટ્રા આવી જાય તો શું થાય તમારા મમ્મી પપ્પા જે મહિનાનું જે પ્લાનિંગ કરતા હોય ને એમાં શું થાય થોડુંક આગળ પાછળ થઈ જાય એવી રીતના આ જે રાજ્ય જો વહીવટ કરતા હોય ને એમાં પણ આવી રીતના ખોરવાઈ ગયો કેમ કારણ કે એમને આ યોજના અપનાવી અને અંગ્રેજ લશ્કરને શું કરવું પડ્યું કે એમનો બધો જ ખર્ચ આપવો પડ્યો એટલા માટે હવે આજે અંગ્રેજો એ ગેરવહીવટનો અંત લાવવાનું બહાનું કર્યું અને યુદ્ધમાં જીતેલા રાજ્યોને ખાલસા કર્યા એટલે શું કર્યું કે એ લોકોએ ગેરવહીવટ થાય છે એવું અંદરો અંદર એ કર્યું અને એનો અંત લાવવા માટે બહાનું કર્યું અને યુદ્ધમાં જીતેલા રાજ્યોને ખાલસા કર્યા રાજા અપુત્ર મરણ પામે તો રાજ્ય ખાલસા કરાયા એટલે કે મૃત્યુ પામે તો શું કરે સતારા ઝાંસી અને નાગપુર એ બધા કેવા કરવામાં આવે એને ખાલસા કરી દેવામાં આવે કે એની સીધું અંગ્રેજ શાસન નીચે લાવી દેવામાં આવે અહીં ડેલ ડેલ હાઉસીનો તમને ચિત્ર દર્શાવવામાં આવેલું છે એમાં એના સુધારા બતાવેલા છે કે રેલવે લાઇન ઈસવી સન અઢારસો ત્રેપનમાં મુંબઈથી થાણા તાર વ્યવહારની શરૂઆત બાળ લગ્ન પ્રતિબંધક ધારો વિધવા પુન વિવાદ ધારો પસાર કર્યો અંગ્રેજી શિક્ષણ ફેલાયું અને ઈસવીસનસો સત્તા પ્રથમ ત્રણ યુનિવર્સિટીની સ્થાપના કરી મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા હવે જુઓ ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી અંગ્રેજોએ લગભગ ભારત ઉપર થોડા સમયમાં જ સત્તા જમાવી દીધું આમ કેમ બન્યું હશે તો એ પ્રશ્નનો જવાબ શું આવશે વિચારો એટલે કે આપણે ખાલી વિચારણા કરવાની છે કે એવું કેમ બન્યું મેં તમને કીધું એ પ્રમાણે જ કે આગળ વાત કરી એ પ્રમાણે કે રાજાઓ આપણા જે રાજાઓ હતા એ લોકોને અંદર એકતા નહોતી અને એ લોકોએ અંગ્રેજોની મદદ લીધી અને આ કારણથી એ લોકો વચ્ચે એમાં અંગ્રેજોની મદદ લેવાથી શું છે એ લોકોની જે સુવિધા હતી એ લોકોને એ લોકોની અંદર જે તાકાત હતી એ નાશ પામતા ગઈ અને એ લોકોએ આવી સહાયકારી યોજના અને ખાલસા નીતિ અપનાવીને અંદર અહીંયા એ લોકોની સત્તા સ્થાપી દીધી ઈસવીસન અઢારસો સત્તાવનમાં પ્રીતિસરોનો વિજય એવી વિગતવાળું ઇંગ્લેન્ડનું એક પુસ્તક તમારા હાથમાં આવે છે તમે વાંચો છો હવે તમે શું પ્રતિક્રિયા પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપશો તો આપણે આગળ વાત કરી બાળકો એ જ પ્રમાણે કે શું થાય છે કે ભારતના રાજાઓનો જે ભારતના રાજાઓ રાજાઓનો અંગ્રેજોએ શું કર્યો ગેરલાભ ઉઠાવ્યો અને એમને સહાયકારી યોજના અને ખાલસા નીતિ દ્વારા સત્તા સ્વીકારી એવી રીતના જ આપણે અઢારસો સત્તાવનના વિપ્લવને નિષ્ફળ બનાવવા માટે જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નાના સાહેબ પેશવા મુઘલ બાદશાહ બહાદુર શાહ જગદીશપુરના જાગીરદાર કુંવરસી તાત્યા ટોપે એ લોકો જે પરાક્રમ ની પરાક્રમો છે એ આપણને આ પુસ્તકમાં જોવા મળતા નથી અને વિપ્લવ એ પ્રથમ સ્વતંત્ર યુદ્ધ હતું એનો ઉલ્લેખ પણ જોવા મળતું નથી હવે જુઓ બાળકો ભારેલો અગ્નિ એટલે કે પ્રજાનો અસંતોષ શું થવા માંડ્યો કે સહાયકારી યોજના પછી ડેલ હાઉસીના ખાલસા વાડે આખા દેશમાં ખરભરાટ મચાવી દીધો પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો એટલે શું થવા માંડ્યું કે જે પ્રજા હતી એને અંગ્રેજ શાસન આવી ગયું છે તેનો અસંતોષ બહાર આવવા લાગ્યો તમે ક્રાંતિ અને મંગલ પાંડે ફિલ્મ જોઈ હશે ના જોઈ હોય તો મેળવીને જોઈ લેજો આ સમયે લોકો ઉપર અંગ્રેજોની ડબન નીતિનો કોરદો વીંજાતો હતો એટલે એમાં જ તમને જોવા મળશે કે અંગ્રેજો કેવી રીતના દમ એકદમ હેરાન કરતા હતા એ લોકોની સત્તા કેવી રીતના સ્થાપી હતી એ પ્રમાણે તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાઓને લીધે બળતામાં ઘી ઉમાયું રેલવે ટાર ટપાલની સુવિધા ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા ભારતની પ્રજાને તેનાથી લાભ થયો હતો પણ તે માટે તેને ઘણી કિંમત ચૂકવવી પડતી હતી લોકોમાં અસંતોષની આગ હવે એકદમ અગન જ્વાળા જેવું સ્વરૂપ ધારણ કરવા લાગતી હતી આ અસંતોષ એટલે કે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર સંગ્રામ એટલે એ આ જે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર સંગ્રામ છે એ કેમ થયો કે પ્રજામાં અસંતોષ ફેલાવા મળ્યો એટલે આ નો સ્વતંત્ર સંગ્રામ થયો હતો તો બાળકો અહીંયા આપાત પૂરો થાય છે